જામનગરના કાલાવડમાં વીએચપીના પ્રમુખ અને તેના ભાઈ પર વિધર્મીઓ શખ્સો દ્વારા કરાયો હુમલો સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં વીએચપીના પ્રમુખ અને તેના ભાઈ પર વિધર્મી શખ્સોએ જાનલેવા હુમલો કર્યાની ઘટના સામે આવી. કાલાવડ શહેરમાં પંજેતન નગર વિસ્તારમાં પ્રમુખના ભાઈ પોતાની વાડીએ જતા હતા. તે દરમિયાન બાઇક એક શખ્સ સાથે અથડાઈ અને ગાડીમાં નુકસાન થયાને 20,000 રૂપિયા માંગ્યા હતા. અજાણા શખ્સો દ્વારા વીએચપીના પ્રમુખ રમેશભાઈ દોગા અને તેના હસમુખ દોગા પર 3 વિધર્મી શખ્સોએ જાનલેવા હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઈજા ગંભીર લાગતા બંને ભાઈઓને જામનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા અને બનાવની જાણ થતાં જ કાલાવડ ટાઉન પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર. સૌ પ્રથમ તો સાબરકાંઠા જિલ્લા, પ્રાંતિક તાલુકા અને પ્રાંતિક શહેરના તમામ અમારા વડીલો, અધિકારીઓ, રાજકીય આગેવાન, પત્રકાર મિત્રો તથા તમામ શહેરીજનો, નગરજનો, ભાઈઓ બહેનો, માતાઓ, તમામને આવનાર નવા વર્ષની શુભેચ્છાઓ પાછું છું. આવનાર નવું વર્ષ આપ સૌના માટે ખૂબ જ ફળદાયી અને સમૃદ્ધિપૂર્વક નીકળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. અને આવનાર વર્ષોમાં આપણો દેશ, આપણું ક્રાંતિ શહેર ખૂબ ખૂબ પ્રગતિ કરે. આપણા માનનીય માનવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. આપ સૌને દિવાળી તથા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું. જય હિન્દ, જય ભારત.